Hello friends, welcome to Purvanil Education. Welcome to the first language Gujarat board, second chapter, part 2. Part nu naam che, the man who found the Titanic, and he is on your screen. You can see on your screen, Robert Ballard. આ એ વ્યક્તિ છે જેને ટાઇટેનિકના કાટમાળની શોધ કરી છે, જેના વિશે ઘણી બધી વાતો આપણે પાર્ટ વનમાં કરી ચૂક્યા છીએ. આઈ એમ શ્યોર કે તમને પાર્ટ વન ખૂબ સરળતાથી સમજાઈ ગયો હશે. જો હજી સુધી તમને કોઈ ડાઉટ હોય એમાં તો તમે કમેન્ટના માધ્યમથી તમારા જે ક્વેશ્ચન્સ છે પૂછી શકો છો. ઘણા બધા મિત્રોની કમેન્ટ અને રિક્વેસ્ટ આવી છે કે સાહેબ થોડા જલ્દી વિડીયો અપલોડ કરો, જેથી કરીને ટાટની એક્ઝામ પહેલાં જે ફર્સ્ટ લેંગ્વેજ છે આખું આપણે કવર કરી શકીએ. સો આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ કે આપને બધાને શ્રેષ્ઠ મટીરિયલ જે છે આપી શકું, જેથી કરીને આવનારી ટાટની પરીક્ષામાં તમે સારો સ્કોર કરી શકો. યસ ફ્રેન્ડ્સ, વિથ ધ વેરી બેસ્ટ વિશિસ આપણે પાઠ બીજો અને પાર્ટ ટુ શરૂ કરીએ છીએ. વન્સ અગેન આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે પ્લીઝ સબસ્ક્રાઈબ પુરવાનિલ એજ્યુકેશન અને મેક્સિમમ લોકોને શેર કરો. યસ આઈ ઓલવેઝ સે શેરિંગ ઇઝ કેરિંગ. લેટ્સ બિગિન વિથ ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ. હિયર વી ગો. Rumors have surfaced over the years that Ballard wanted to keep the location of the wreck a secret to protect it from salvagers. Not entirely true, he says. The expedition was a joint US and French effort, which meant there was no hope of protecting it from the French. The French were aboard, although initially they said that they would not salvage it. They reversed their decision and they knew that they knew the location because they were aboard and could write it down. So there was no secret among them, and there are the ones who actually founded the salvage operation. Since then, more than 5,500 artifacts have been taken for the wreck site, or from the wreck site, you can say. મિત્રો, વર્ષોથી એવી અટકળો આવી છે કે બલાડ જે છે એ બચાવની જગ્યા, એટલે કે જ્યાં ટાઇટેનિક ડૂબ્યું હતું, અને એ લોકો ટાઇટેનિકને શોધી રહ્યા છે, અથવા તો ટાઇટેનિકની જગ્યાએ જે પેલી બે સબમરીનની આપણે વાત કરી છે ફર્સ્ટ પાર્ટમાં, એ શોધી રહ્યા છે. એ વાતને ગુપ્ત રાખવાનું ગુપ્ત રાખ્યું હતું, એવી અફવાઓ હતી. પણ બલાડ કહે છે તે સંપૂર્ણપણે સાચું ન હતું. તે કહે છે કારણ કે આ અભિયાન એક સંયુક્ત અભિયાન હતું, જેમાં યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસ અને જે ફ્રેન્ચ છે એનો સંયુક્ત પ્રયાસ હતો, જેનો અર્થ થાય છે કે ફ્રેન્ચમાંથી તેને બચાવવાની કોઈ આશા ન હતી. મતલબ કે જે ફ્રેન્ચના લોકો છે તે તો આ પ્રોજેક્ટ વિશે જાણતા જ હતા, અને એથી વિશેષ ફ્રેન્ચ તે વહાણમાં જ હતા જે વહાણ પરથી આ બધી શોધ થઈ રહી હતી. શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેને બચાવતા નથી, પરંતુ તેઓ તેમનો નિર્ણય ઉલટાવી દે છે, એટલે કે નિર્ણય બદલાવે છે. અને તેઓ સ્થાનને જાણતા જ હતા કારણ કે તેઓ વહાણમાં જ હતા, અને તેઓ તે સ્થાનને લખી શકતા હતા. મતલબ કે જે ફ્રેન્ચ લોકો છે એ કઈ જગ્યાએ છે એનું જે લોકેશન છે એ લખી શકતા હતા, સમજી શકતા હતા, અને લોકોને કોઈને પણ જણાવી શકતા હતા. એટલે જે આ રૂમર્સ હતું, અટકળો જે હતી કે રોબર્ટ બલાર્ડ જે છે એ આ વાતને છુપાવવા માંગે છે, એ સંપૂર્ણપણે સાચી ન હતી. તેથી તેમની વચ્ચે કોઈ રહસ્ય ન હતું, અને તે ખરેખર એવા લોકો હતા જે ખરેખર બચાવ કામગીરીની સ્થાપના કરે છે. ત્યારથી તે સાઇટ પરથી 5,500થી વધુ શિલ્પકૃતિઓ લેવામાં આવે છે, અને એ લોકો પણ આમાં સહાય કરે છે જે ટાઇટેનિક અથવા તો જે પંડુમગી છે જે સબમરીન શોધી રહ્યા છે એની વાત કરે છે. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. બલાર્ડ, હુ હેઝ લોંગ બીન આઉટસ્પોકન અગેન્સ્ટ ધ રિકવરી ઓફ ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધ ટાઇટેનિક, ઇઝ ડિસ્ટર્બ્ડ બાય ધ સેલ્વેજ ઓપરેશન, નોટ ઓનલી બીકોઝ દે આર ડિસ્ટર્બિંગ અ ગ્રેવ સાઇટ, બટ બીકોઝ હ્યુમન એક્સપ્લોરેશન ઇઝ ડેમેજિંગ ધ શિપ. We went back in 2004 and did it all over again, and we can show you exactly where the submarines had landed, where they had crushed the deck, where they had knocked off the crow's nest, where they pulled fixture of the ship, and where they
tried to break off the telemotor. All the debris, all the garbages or garbage that they left behind. આ પેરેગ્રાફમાં એવું કહે છે મિત્રો કે બલાર્ડ જે ટાઇટેનિકથી જે વસ્તુઓ એટલે કે ઓબ્જેક્ટ્સ પુનઃપ્રાપ્તિ સામે લાંબા સમય સુધી સ્પષ્ટ બોલતા રહ્યા છે. મતલબ કે જે જે વસ્તુઓ ટાઇટેનિકમાંથી લઈ જવામાં આવતી હતી કે એમાંથી રેસ્ક્યુ કરાવવામાં આવતી હતી એ દરેક બાબતો વિશે એ સ્પષ્ટ બોલ્યા છે. તે બચાવ કામગીરી દ્વારા વ્યગ્ર એટલે કે ચિંતિત છે એવું કહી શકીએ. માત્ર એટલા માટે નહીં કે તે કબરોને ખલેલ પહોંચાડે છે, મતલબ કે જે લાખો લોકો જે કામમાં જોડાયા છે એમાં કોઈનું કોઈ વ્યક્તિ જે છે એ ટાઇટેનિકના કાટમાળને જ્યારે ત્યાંથી મૂવ કરતું હોય ત્યારે જે 1500થી વધારે લોકોના ડેડ બોડી ત્યાં પડ્યા છે તો તેને ખલેલ પહોંચાડે છે. એટલા માટે એ ચિંતિત હતા એવું નથી, એવું તો હતું જ, પરંતુ માત્ર એ એક જ કારણ ન હતું. એ ઉપરાંત બીજું કારણ એ પણ હતું કે પરંતુ માનવ સંશોધન જે છે એ જહાજને નુકસાન કરે છે. મતલબ કે જે ટાઇટેનિક જે છે એ એક અનમોલ વસ્તુ છે. અને જેમ અહીંયા તમને આગળ ઉદાહરણ પણ આપ્યું છે કે કાગડાના જે માળા હોય છે આપણને બહુ જૂજ જોવા મળતા હોય છે, એવું આ ટાઇટેનિક જે છે એ અનમોલ છે. એટલે આ જે મનુષ્યો ત્યાં જઈ રહ્યા છે એ ખલેલ પહોંચાડી રહ્યા છે જહાજને શોધ કરવાની જે પ્રોસેસ થઈ રહી છે એમાં, એનું જે કાટમાળ છે એને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને પછી કહે છે કે અમે 2004માં પાછા તે સ્થળ પર પહોંચ્યા અને તે બધું અમે ફરીવાર કર્યું અને અમે તમને જ્યાં સબમરીન ઉતર્યું ને ચોક્કસ જગ્યા બતાવી શકીએ છીએ જ્યાં તેઓએ તૂતકને, તૂતક એટલે કે પ્લેટોનું માળખું જેના પર એક પછી એક લાકડા જોડીને બનાવવામાં આવ્યું તેની વાત છે, એ તૂતકને કચડી નાખ્યું છે જ્યાં તેઓ કાગડાના માળાને ઉડાડી દીધું હતું. આપણે હમણાં જ ઉદાહરણ જોયું ફ્રેન્ડ્સ કે કાગડાના માળા જેમ દુર્લભ હોય છે તેમ આ જે ટાઇટેનિક છે એનો કાટમાળ પણ દુર્લભ છે, એટલે એની સાથે સરખાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં તેઓ જહાજમાંથી ફિક્સર એટલે કે જહાજના ટુકડાઓ ખેંચી ગયા હતા અને જ્યાં તેઓએ ટેલિમોટર એટલે એક હાઇડ્રોલિક ઉપકરણ છે કે જેના દ્વારા જહાજના પુલ પર વ્હીલની ચળવળ કડક પર સુકાન ગિયર ચલાવે છે. મતલબ કે જે આપણે પેલું વ્હીલ જોઈએ છે જેના માધ્યમથી જે શિપ હોય છે એને દિશા આપવાનું કાર્ય થતું હોય છે એ એક પ્રકારનું ટેલિમોટર છે જે દિશા સૂચકનું કામ પણ કરે છે, દિશાને બદલાવવાનું પણ કામ કરે છે. એની વાત કરે છે કે તેઓએ ટેલિમોટર જે છે એને પણ જે પુલ પરથી છે એને દૂર કરી છે. તમામ કાટમાળ અને બધો કચરો તેઓ જે પાછળ છોડી ગયા હતા તે, મતલબ કે જ્યારે 2004માં જાય છે ત્યારે એમને આવી જ બધી વસ્તુઓ ત્યાં જોવા મળે છે. યસ ફ્રેન્ડ્સ, તમે જુઓ છો બલાર્ડ જે છે એ ખરેખર ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે આ બધું જોઈને, બિકોઝ હી લવડ ઇટ, કારણ કે એ એક અદ્ભુત શોધ હતી. જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ફ્રેન્ડ્સ, હિયર વી ગો. ફર્ધર બલાર્ડ સીઝ નો પોઈન્ટ્સ ઓર નો પોઈન્ટ ઇન સેલ્વેજિંગ આઇટમ્સ ફ્રોમ ધ સંકેન શિપ. ધ આર્ટિફેક્ટ્સ ઓન ધ ટાઇટેનિક આર આઇડેન્ટિકલ ટુ ધ આર્ટિફેક્ટ્સ ઓન હર સિસ્ટર શિપ, સો દેર વોઝન્ટ એનીથિંગ ટુ બી gained. He adds that when he initially discovered the ship, he went to the 24 remaining survivors and various museums around the world, and there wasn't a single person or organization who supported recovering artifacts. અહીંયા એવું કહે છે ફ્રેન્ડ્સ કે વધુમાં બલાર્ડને ડૂબેલા જહાજની વધેલી વસ્તુઓને બચાવવાનો કોઈ મતલબ કે અર્થ નથી લાગતો. ટાઇટેનિક પરની શિલ્પકૃતિઓ તેની બહેન વહાણ પરના શિલ્પકૃતિઓ સમાન છે, તેથી મેળવી શકાય તેવી કોઈ વસ્તુ નથી તેવું કહી શકે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે તેમણે શરૂઆતમાં જહાજ શોધ્યું ત્યારે તેઓ વિશ્વભરમાં વિવિધ મ્યુઝિયમો અને 24 બચેલા જે લોકો હતા એની પાસે પણ ગયા હતા, એક એક વ્યક્તિને મળ્યા હતા અને એને રિક્વેસ્ટ કરી હતી કે આ જે શોધ છે એમાં સહાયરૂપ થાય. પરંતુ એ 24 બચેલા લોકો પાસે ગયા હતા પણ એક પણ વ્યક્તિ કે સંસ્થા નહોતી જેમણે શિલ્પકૃતિઓને શોધવામાં ટેકો આપ્યો હોય. મતલબ કે જ્યારે ઇનિશિયલી એ ગયા હતા બધા પાસે ત્યારે કોઈએ પણ એમને સપોર્ટ ન હતો કર્યો અને હવે જે છે એ વિશ્વવિખ્યાત થયું છે ફ્રેન્ડ્સ. તો તમે જુઓ છો કેટલી બધી ડિફિકલ્ટીઝ જે બલાર્ડ્સ છે એમને ફેસ કરવી પડી હતી જ્યારે એણે ટાઇટેનિકની શોધ કરી ત્યારે. જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ફ્રેન્ડ્સ, હિયર ઇટ ઇઝ. Whether because of humans or
because of bacteria consuming the ship. There is a good chance the Titanic will collapse completely within the next few decades. In the meantime, Ballard is determined to do his part to preserve the ship and prolong her life for as long as possible. He is currently applying for a permit to clean the rust off the hull and give the ship a fresh coat of paint. While the prospect of rebrushing a 100-year-old vessel lying 12,000 feet beneath the sea might seem daunting to anyone else, Ballard isn't fazed. It's the same technology they use to repair supertankers that are too big to go into dry dock. They have actually developed underwater robots that are very simple. They have magnets they attach to the hull and they can travel the length of the hull and clean the rust off. And then they actually have paint that can be applied underwater, he says. હવે આ પેરેગ્રાફમાં એવું કહે છે મિત્રો કે મનુષ્યના કારણે અથવા જહાજનો વપરાશ કરતા જીવાણુઓના કારણે, કારણ કે જે જહાજ છે એ ખૂબ જ અંદર પાણીમાં છે, તો કદાચ મનુષ્ય જે ત્યાં જઈ રહ્યા છે વારંવાર એના કારણે, અથવા તો પાણીમાં અમુક પ્રકારના જે જીવાણુઓ છે એના કારણે આગામી થોડાક દાયકામાં ટાઇટેનિક સંપૂર્ણપણે ભાંગી જશે. આ સમય દરમિયાન બલાડ જહાજને બચાવવા અને શક્ય તેટલું લાંબા સમય સુધી તેના જીવનને લંબાવવાનો ભાગ ભજવે છે. એટલે એવું કહે છે કે એ વધારેમાં વધારે સમય ટાઇટેનિક જે છે એની સારી કન્ડિશનમાં રહે એવો પ્રયાસ કરે છે. હાલમાં તે વહાણની સપાટી પરથી કાટને સાફ કરવા માટે અને જહાજને પેઇન્ટનું એક તાજું કોટ કરવાની મંજૂરી માટે અરજી કરી છે. જ્યારે સમુદ્રની નીચે 12,000 ફૂટે પડેલા 100 વર્ષ જૂના જહાજનું પુનરુત્થાન કરવાની સંભાવના અન્ય કોઈ વ્યક્તિને વધારે મુશ્કેલ લાગે, બલાડ ચિંતિત ન હતો. તે એ જ તકનીક છે જેનો ઉપયોગ તેઓ સુપર ટેન્કર્સને સુધારવા માટે કરે છે, જે સૂકી ગોદીમાં જવા માટે ખૂબ મોટી છે. તેઓએ ખરેખર પાણીની અંદર રોબોટ્સ વિકસિત કર્યા છે જે ખૂબ અથવા તો ખૂબ જ સરળ છે. તેઓ ચુંબક ધરાવે છે, તેઓ જહાજની બોડી સાથે જોડાય છે અને આખા જહાજની બોડીમાંથી જ્યાં જ્યાં કાટ છે તેને સાફ કરે છે, અને પછી તેઓ ખરેખર ટાઇટેનિકના આખા ભાગમાં કલર કરે છે, જે પાણીની અંદર પણ લગાડી શકાય તેવો કલર, તેણે કહ્યું. તમે જુઓ ફ્રેન્ડ્સ કે રોબર્ટ બલાર જે છે એ કેટલું પ્રેમ કરે છે ટાઇટેનિકને. એની જે શોધ છે એને બચાવવા માટેના બધા જ પ્રયાસ કરે છે, અને આટલું મોટું કાર્ય હોય તો ડેફિનેટલી એની સામે જે પૈસા છે એ પણ એટલા જ ખર્ચાતા હોય છે. આઈ હોપ તમને ખૂબ સરળતાથી સમજાઈ રહ્યું હશે. લેટ્સ બિગિન વિથ ધ નેક્સ્ટ સ્લાઇડ. હિયર વી ગો. દિસ વન. સ્ટીલ બલાર્ડ ડઝ નોટ વોન્ટ ટુ ગીવ ધ ઇમ્પ્રેશન દેટ હી ઇઝ ઓબ્સેસ્ડ વિથ ધ ટાઇટેનિક ઓર ઇવન દેટ ઇટ ઇઝ હિઝ ફેવરિટ ફાઇન. આઈ હેવ ડન 135 એક્સપિડિશન્સ. આઈ હેવ ડિસ્કવર્ડ થિંગ્સ ફાર મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ટાઇટેનિક, હી સેઝ. ધ ડિસ્કવરી ઓફ ન્યૂ લાઈફ ફ્રોમ ફોર્મ્સ ઇન ગેલાપાગોસ, યુ કેન સે ધ ડિસ્કવરી ઓફ બ્લેક સ્મોક એન્ડ મિનરલ ડિપોઝિટ્સ દેટ એક્સપ્લેન ધ કેમેસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ્સ ઓશિયન. આઈ હેવ રિસન્ટલી ડિસ્કવર્ડ એન્શન્ટ શિપરેક ફ્રોમ 500 BC દેટ આર પરફેક્ટલી પ્રિઝર્વડ ઇન ધ બોટમ વોટર ઓફ ધ બ્લેક સી. All of them have lessons to learn. They are all important. શું કહે છે મિત્રો આમાં? કે તેમ છતાં બલાર્ડ એવી છાપ નથી છોડવા માંગતા કે તેને ટાઇટેનિકનું વળગણ છે, અથવા તો તે તેની પ્રિય છે, અથવા તો પ્રિય શોધ છે. તે કહે છે કે મેં 135 શોધો કરી છે અને મેં ટાઇટેનિક કરતાં પણ વધુ મહત્વની શોધો શોધી કાઢી છે. ગાલાપાગોસ મિત્રો એક આઇલેન્ડ છે જે દક્ષિણ અમેરિકાથી 1,000 કિલોમીટર દૂર પેસિફિક એશિયનમાં આવેલ છે. એટલે કહે છે કે ગાલાપાગોસમાં નવા જીવન સ્વરૂપોની શોધ, જેમાં કાળા ધુમાડા અને ખનિજ થાપણોની શોધ,
જે વિશ્વની મહાસાગરોની રસાયણશાસ્ત્રને સમજાવતી હતી. અને મેં તાજેતરમાં 500 BC થી પ્રાચીન જહાજના ભંગાણ શોધ્યા છે જે કાળા સમુદ્રના તળિયાના પાણીમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તે બધામાં શીખવા માટે ઘણા બધા પાઠ છે, તેઓ બધા મહત્વપૂર્ણ છે. એટલે સરસ મજાની વાત કરે છે ફ્રેન્ડ્સ. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ આપણે. બટ હી સર્ટેનલી અન્ડરસ્ટેન્ડ્સ ધ એન્ડ્યુરિંગ ફેસિનેશન એવરી જનરેશન હેઝ ડિસ્કવર્ડ ધ ટાઇટેનિક, વેધર ઇટ વોઝ ધ વન દેટ વોઝ અલાઈવ વેન ઇટ વોઝ સેન્ક, વોલ્ટર લોર્ડ્સ બુક ઓર માય ડિસ્કવરી ઓર કેમરન્સ મૂવી એન્ડ નાવ ધ 100th એનિવર્સરી. હી ઓલ્સો ફીલ્સ દેટ the disaster has all sort of stories with heroes and villains, and I think everyone wonders what they would do if they were on the Titanic. આ પેરેગ્રાફમાં બહુ સરસ વાત કરે છે મિત્રો, પરંતુ તે ચોક્કસપણે સ્થાયી આકર્ષણ અથવા તો આકર્ષણ સમજે છે. શું કહે છે કે દરેક પેઢીએ ટાઇટેનિક શોધ્યું છે, પછી ભલે તે જીવંત હતા જ્યારે તે ડૂબ્યું એ લોકો હોય, વોલ્ટર લોર્ડ્સનું પુસ્તક હોય, અથવા મારી શોધ, અથવા તો કેમરોનની મૂવી, અને હવે 100મી વર્ષગાંઠ. તેમને એમ પણ લાગે છે કે આ આપત્તિમાં જે નાયકો અને ખલનાયકો સાથે તમામ પ્રકારની વાર્તાઓ છે, અને મને લાગે છે કે જો તેઓ ટાઇટેનિક પર હોત તો શું કરત. અલગ અલગ લોકો આવી ધારણાઓ અને વાતો કરતા હોય છે, એ એવું કહેવા માંગે છે ફ્રેન્ડ્સ. અને શું કહે છે કે ધીરે ધીરે આમ જો જોવા જઈએ તો દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક ઉથલ પાથલ થતી હોય છે, અને એમાંથી એ પાર પડી અને ખરેખર રિયલ હીરો બનતા હોય છે. હિયર વી ગો વિથ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ધી એક્સપ્લોરર શોઝ નો સાઇન્સ ઓફ સ્લોવિંગ. ધ સમર હી પ્લાન્સ ટુ એક્સપ્લોર ધ હિયર ઇટ ઇઝ ધીસ વર્ડ મેડિટેરિયન એન્ડ ધ બ્લેક સી બિફોર હેડિંગ ટુ અમેરિકાઝ ટેરિટોરિયલ ટ્રસ્ટ આઇઝલેન્ડ ઓર આઇલેન્ડ યુ કેન સી ઇન ધ વેસ્ટર્ન પેસિફિક. આસ્ક્ડ વોટ ઇઝ વોટ હિઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી ઇઝ, હી રિસ્પોન્ડ્સ ધ વન આઈ એમ અબાઉટ ટુ મેક. જે સંશોધક છે અથવા તો સંશોધકો ધીમી શોધના કોઈ ચિહ્ન બતાવતા નથી, મતલબ કે કોઈ કોઈ વસ્તુને શોધી રહ્યા હોય તો એની ગતિ ધીમી છે તો એવા ચિહ્ન ક્યારેય કોઈ બતાવતું નથી. આ ઉનાળામાં તેઓ પશ્ચિમી પેસિફિકમાં અમેરિકાના પ્રાદેશિક ટ્રસ્ટ ટાપુઓ તરફ જતા પહેલા ભૂમધ્ય અને કાળો સમુદ્રની શોધખોળ કરવાની યોજના ધરાવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની મહત્વની શોધ કઈ છે તો તે જવાબ આપે છે કે એક જે હું શોધવાનો છું, મતલબ શોધ કરવાની તેમની ઈચ્છાઓ હજી આટલી જ તીવ્ર છે ફ્રેન્ડ્સ. તમે જો આ ઉંમરે પણ એ માણસ કેટલા બધા એક્ટિવ છે, એને જો કોઈ પૂછે છે કે તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી શું છે તો એ એવો જવાબ આપે છે કે હજી એ શોધવાની બાકી છે, કદાચ આનાથી પણ વિશેષ હું કંઈક નવી શોધ કરીશ ભવિષ્યમાં, એ હોઈ શકે મારી ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર ફ્રોમ ધી ફર્સ્ટ લેંગ્વેજ. કદાચ આની પહેલાં તમે ટાઇટેનિક વિશે આટલું બધું નહીં જાણતા હોય. યસ, યુ આર રાઇટ. અને આને લગતા યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે ફ્રેન્ડ્સ, ખાસ કરીને જે ડિસ્કવરી ચેનલના જે છે, નેશનલ જિયોગ્રાફીના જે વિડીયોઝ છે એ ખરેખર જોવા જેવા છે. તમે એકવાર એને ગો થ્રુ કરો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર કેટલી લાંબી પ્રોસેસના અંતે રોબર્ટ બલાર્ડ જે છે એમણે ટાઇટેનિકના જે કાટમાળ છે એને શોધ્યો છે અને એને બચાવની કામગીરી કેવી કરી છે. કારણ કે એકદમ ડેપ્થમાં જવું અને પછી એને એની માવજત કરવી, હેટ્સ અપ ટુ યુ સર રોબર્ટ બલાર્ડ, આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ સર. Thank you so much once again for being with us on Purvanil Education. Stay tuned with us like this and best of luck for the exam.